नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में गीतांजलि विद्यालय वढवाण में हूँ संजय चावड़ा आप सबनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण 11 में अर्थशास्त्र विषय की अंदर प्रकरण नंबर 1 अर्थशास्त्र में विषय प्रवेश एना विषे आग अभ्यास करीशू। अगाउ आपणे भारतीय विद्वानों, पाश्चात्य विद्वानों, त्यार पछी आर्थिक अने बिन आर्थिक प्रवृत्ति, एकमलक्षी अने समग्रलक्षी अर्थतंत्र आ विषे अभ्यास आपणे कर्यो। हवे आजे विद्यार्थी मित्रों, आपणे आर्थिक माहितीनी रजूआत ना मुद्दा विषे चर्चा करीशुं। तो विद्यार्थी मित्रों, आर्थिक माहिती छे एनी त्रण रीते रजूआत करी शकाय। एक भाषा द्वारा वर्णनात्मक रीते, बीजू छे आंकड़ाओ द्वारा अने त्रीजू छे आकृति द्वारा। आ त्रणेय रीते आपणे आर्थिक माहितीने रजू करी शकीए छीए। दाखला तरीके आपणे मांगना नियमने आपणे आ त्रणेय द्वारा भणवानो प्रयत्न करीए कि भाई मांगनो नियम शू। तो के सामान्य रीते ज्यारे वस्तुनी किंमत घटे त्यारे मांग वधे अने वस्तुनी किंमत वधे त्यारे मांग घटे छे। तो आ जे छे ए मांगनो नियम छे। एटले हूँ सामान्य रीते मांगनो नियम बोलू के ज्यारे वस्तुनी किंमत घटे त्यारे मांग वधे अने ज्यारे वस्तुनी किंमत वधे त्यारे मांग घटे छे। आ सामान्य एनो नियम थयो। विद्यार्थी मित्रों, जेम के 5 रुपया किंमत छे त्यारे मांग 80 रुपया थाय छे अने ज्यारे 20 रुपया किंमत छे त्यारे मांग 20 रुपया छे। तो आ हूँ भाषा द्वारा बोलो, आ अभिव्यक्ति भाषा द्वारा थई। हवे एज बाबतने तो पहली अभिव्यक्ति थई भाषा द्वारा के हूँ बोलो अने तमे सांभळो मांगनो नियम। हवे बीजी अभिव्यक्ति छे ई आंकड़ा द्वारा। तो तमारी नजर सामे ज अहीं एक कोष्टक आपेलू छे एना द्वारा आज बाबतने तमे समझी सको छो। दाखला तरीके जो आंकड़ामां एज बाबत स्पष्ट थाय छे कि किंमत घटता मांगनुं विस्तरण थाय छे। तमे जोई शकशो कि 20 रुपया किंमत छे तो मांग 20 रुपया ज छे। 15 रुपया किंमत, हवे जो किंमत घटी ने 20માંથી 15 થઈ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો માંગ છે, કિંમત ઘટી તો માંગ છે એ વધી, એક ઘટે બીજું વધે, એક વધે બીજું ઘટે, બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે। એટલે તમે એ પણ યાદ રાખી શકો કે માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે, તો કે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે। એવી જ રીતે 15થી ઘટીને 10 થઈ કિંમત તો માંગ વધીને 60 થઈ, અને એવી જ રીતે જ્યારે કિંમત ઘટીને 5 રૂપિયા થઈ તો એની માંગ વિદ્યાર્થી મિત્રો 80 રૂપિયા થઈ। તો આ કોષ્ટક એટલે કે આંકડાઓ દ્વારા તમને ખ્યાલ આવી ગયો કે આને જોઈને તમને ખ્યાલ આવે છે કે જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય છે ને તેમ તેમ વિદ્યાર્થી મિત્રો અહીં માંગ છે જુઓ તમે વધતી જાય છે। તો આ છે અભિવ્યક્તિ। એ અભિવ્યક્તિ શેના દ્વારા થઈ? તો કે આંકડા દ્વારા। આ જ બાબતને તમે આકૃતિ દ્વારા પ્રતિકાત્મક રીતે પણ વ્યક્ત કરી શકો છો। જોઈએ આપણે તો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, માંગ રેખાની એક આકૃતિ આપી છે કે માહિતીની અહીં આકૃતિમાં રજૂઆત થઈ છે। ત્રીજું આપણું એક તમે ભાષા દ્વારા અભિવ્યક્ત કરી શકો છો, બીજું આંકડા દ્વારા, અને ત્રીજું અહીં આકૃતિ દ્વારા। તો તમે જોઈ શકો છો કે અહીં આજે વાય ધરી કહેવાય, અહીં જો વાય છે, આ વાય ધરી, અને આ જે છે એ એક્સ ધરી। હવે એક્સ ધરી ઉપર માંગ એકમમાં દર્શાવી છે અને વાય ધરી ઉપર કિંમત દર્શાવી છે। અહીં માપ આપું છું કે એક્સ અક્ષ બરાબર 2 સેમી, એક એકમ બરાબર 2 સેમી છે, અને વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 રૂપિયા કિંમત દર્શાવેલી છે। તો તમે અહીં જોઈ શકો છો કે અહીં બાજુમાં આકૃતિ આપી છે અને કિંમત દર્શાવી છે અને એનાથી આ માંગ રેખા બને છે। તો આના દ્વારા તમે એ સ્પષ્ટતા કરી શકો છો કે જેમ જેમ વસ્તુની કિંમત, અહીં જુઓ તમે 20 એ 20,
હવે જેવી 15 રૂપિયા કિંમત થઈ તો અહીં 15 રૂપિયા કિંમતે 40 રૂપિયા, જેવી અહીં 10 રૂપિયા કિંમત થઈ તો અહીં 60 અને 5 રૂપિયા કિંમત થઈ તો 80। તો જેમ જેમ વસ્તુની કિંમત છે ને એ ઘટતી જાય છે તેમ માંગ છે એ વધતી જાય છે। તો અહીં તમે આ જે છે આકૃતિ દ્વારા પણ એની રજૂઆત કરી શકો છો। આકૃતિમાં ઉદ્ગમ બિંદુથી જોતા ઉપરથી નીચે જતી રેખા એ જ બાબત દર્શાવે છે કે એક ચલ કિંમતમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલનું વિસ્તરણ થાય છે, એટલે કે એકમાં જેમ જેમ ઘટાડો થતો જાય છે તેમ બીજા ચલનું વિસ્તરણ થતું જાય છે। તો આ રીતે તમે એને દર્શાવી શકો છો। અહીં યાદ રાખો કે આકૃતિ છે એ શું દર્શાવે છે, તો કે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધે દર્શાવે છે કે જો આટલી કિંમત થશે તો આટલી માંગ થશે, જો તોનો સંબંધ દર્શાવે છે, જો અને તોના સ્વરૂપમાં એ રજૂ થાય છે। અને તેથી આ પરિસ્થિતિ આ ધારેલી પરિસ્થિતિમાં જ વધારે સાચી પડે અને તાંત્રિક રજૂઆતને વધારે આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે અને તમે એને આકૃતિ દ્વારા વધુ સ્પષ્ટ રીતે રજૂ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણી જે કોઈ માહિતી છે આર્થિક એને તમે ભાષા દ્વારા બોલીને, આંકડા દ્વારા કોષ્ટક રૂપે અને આકૃતિ દ્વારા રજૂ કરી શકો છો। હવે ખાસ વિદ્યાર્થી મિત્રો કે આંકડાકીય માહિતી છે એને આ માહિતી છે એની રજૂઆત અથવા તો આર્થિક રજૂઆતમાં આંકડાકીય માહિતીનું મહત્વ શું છે, આર્થિક રજૂઆતમાં આંકડાકીય માહિતીનું મહત્વ શું છે, આંકડાકીય માહિતીઓ કેમ રજૂ કરવામાં આવે છે, તો એના મહત્વ વિશે આપણે ચર્ચા કરીએ। તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આંકડાકીય માહિતી જો રજૂ કરવામાં આવે તો એના સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે, એટલે કે અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણ સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે। કાર્યકારણ જો અને તો, જો આમ થાય તો આમ થશે, આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતીની જરૂર પડે છે અથવા તો એ માટે મહત્વની છે, એટલે કે એની આધારભૂતતા વ્યવહારમાં એને ચકાસવા માટે એની આધારભૂત માહિતી આપવા માટે ઉપયોગી બને છે। જેમ કે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, જો આટલો વરસાદ પડશે, જો વરસાદ સારો થશે તો ખેત ઉત્પાદન વધારે થશે, જો તો કાર્યકારણ એક કાર્ય છે વરસાદ થવું અને એને કારણે ઉત્પાદન વધારે થવું એનું કારણ છે। કિંમત અને માંગ, જો કિંમત ઘટશે તો માંગ વધશે, જો અને તો કિંમત કાર્ય છે અને એને કારણે માંગમાં ફેરફાર થશે તો એ કાર્યકરણનો સંબંધ દર્શાવે છે। નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ, જો નફો વધારે મળે તો ઉત્પાદન વધે, આમ આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને છે અને આ સિદ્ધાંતો વ્યવહારમાં પણ સાચા જ છે, કેમ કે તે તપાસી શકાય છે। તો પહેલું વિદ્યાર્થી મિત્રો કે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય એટલા માટે માહિતી આંકડાકીય માહિતીનું મહત્વ છે કે આંકડાકીય માહિતી ઉપરથી આપણને એ કાર્યકારણનો સંબંધ છે એ ખ્યાલ આવે છે। ત્યાર પછી દશા અને દિશાના વલણો જાણવા માટે કેવી પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ માટે કેવા કેવા પ્રયત્નો કરવા, દશા એટલે કે પરિસ્થિતિ કેવી છે અને દિશા તો કે આને લઈને આપણે કયા નિર્ણયો લઈ શકીએ, એ દિશા જાણવા માટે પણ જરૂરી છે। તો બીજું એનું મહત્વ, સમગ્ર અર્થતંત્ર
કે તેના કોઈ પણ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે અને કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જોઈ શકાય છે। આંકડાથી આપણને ખબર પડે કે કોઈ પણ ઉત્પાદનની સ્થિતિ કેવી છે, નફાની સ્થિતિ કેવી છે, આપણા પરિણામની સ્થિતિ કેવી છે, એ આંકડાકીય માહિતીથી આપણને ખ્યાલ આવી જાય છે। દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, આપણને આંકડાકીય માહિતીમાં રજૂઆત કરવામાં આવે અને આંકડાઓ પરથી આપણને ખ્યાલ આવે કે પહેલાંના વર્ષો કરતાં અત્યારના વર્ષોમાં ધીમે ધીમે આ ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે। હવે આંકડા ઉપરથી આપણને ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો, તો એની દિશા નક્કી થઈ, આ દશા નક્કી થઈ, તો હવે આ ખેત ઉત્પાદન છે, ખેતીનો હિસ્સો વધે ઘટે છે તો શા માટે, અને એ હિસ્સો વધારવો હોય તો કઈ રીતે વધારી શકાય, એના વલણો આના ઉપરથી નક્કી કરી શકીએ છીએ। ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે કે આપણા દેશની અંદર વિદેશમાંથી જે વસ્તુ મગાવવામાં આવે એને આપણે આયાત કહીએ છીએ, અને આપણા દેશમાંથી જે વિદેશમાં મોકલીએ એને આપણે નિકાસ કહીએ છીએ। તો કેટલાક વર્ષોમાં આયાતોનું પ્રમાણ વધી રહ્યું છે, આંકડા ઉપરથી આપણને ખબર પડે કે અગાઉના વર્ષ કરતાં આ વર્ષે આયાતોનું પ્રમાણ છે એ વધી રહ્યું છે। તો આ એની આપણે દશા જોઈ, હવે એ આયાતો ઘટાડી અને નિકાસો વધારવી હોય તો કેવા પ્રયત્નો કરવા જોઈએ, નિકાસો શા કારણેથી વધી છે, આ બધું દિશાના વલણોથી જાણી શકાય છે અને યોગ્ય નિર્ણયો લઈ શકાય છે। એટલે એ માટે આંકડાકીય માહિતી જરૂરી છે અને એનો આપણને ખ્યાલ આવે। અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે તે વલણો આંકડા દ્વારા જ જાણી શકાય છે। આંકડામાં દશા અને દિશા બંને દર્શાવે છે, હમણાં જ મેં કીધું એમ કે દશા કેવી પરિસ્થિતિ છે અને દિશા કે એના માટે આપણે શું કરવું જોઈએ એ દર્શાવે છે। અર્થતંત્રમાં કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, આંકડાકીય માહિતી જોતાં જુદા જુદા દેશ સાથેના આપણા વ્યાપારી આંકડાકીય માહિતી આપણે જોઈએ તો એનાથી આપણે ખ્યાલ આવે કે કયા દેશ સાથે આપણા વ્યાપારી સંબંધો સારા છે, કયા દેશ સાથે થોડા ઉતરતી કક્ષાના છે, કયા દેશમાં આપણી નિકાસ વધારે છે, એની પણ આ માહિતી છે એ આપણને આંકડાઓ દ્વારા મળે છે। કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે એ આપણે સામાન્ય રીતે ત્રણ ક્ષેત્રો છે કે એક પ્રાથમિક ક્ષેત્ર જેની અંદર ખેતી અને ખેતી સાથે સંકળાયેલી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, બીજું ઉદ્યોગ ક્ષેત્ર છે તો એની અંદર આપણે ટાંકણીથી માંડી અને મોટા યંત્રો સુધીના ઉત્પાદનો છે એ બધા એની અંદર આવી જાય છે, અને ત્રીજું છે સેવા ક્ષેત્ર તો તેની અંદર બેન્કિંગ છે, વીમો છે, શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર આ બધું સેવાકીય પ્રવૃત્તિમાં આવે છે। તો હવે કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર છે એ રોજગારી આપી રહ્યું છે, કયા ક્ષેત્રમાં સૌથી વધારે રોજગારી મળે છે લોકોને, રોજગારી મળવી એટલે લોકોને કામ મળવું વિદ્યાર્થી મિત્રો, તો કયા ક્ષેત્રમાં આ કામ વધારે અત્યારે મળી રહ્યું છે, આવું બધું આપણે જાણકારી મેળવવી હોય તો એ આ આંકડાકીય માહિતી પરથી મેળવી શકીએ છીએ। એટલે બીજું એનું મહત્ત્વ છે દશા અને દિશાના વલણો જાણવા માટે। આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે, એટલે આંકડાકીય માહિતીનું મહત્ત્વ છે। હવે ત્રીજું વિદ્યાર્થી મિત્રો, તુલનાત્મક અભ્યાસ માટે। હવે તુલનાત્મક અભ્યાસ એટલે શું, તુલના તો બેની સરખામણી કરવી, આને કહેવાય તુલનાત્મક અભ્યાસ। તો આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે, આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। સ્થળ અને સમયની રીતે તુલનામાં આંકડાઓ દ્વારા જ થાય છે, સ્થળ અને સમય કે આ સ્થળ અને બીજા સ્થળે કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધારે છે,
એની માહિતી, સમય, તો કે આ વર્ષે અને ગત વર્ષે કેટલી આયાત નિકાસોમાં ફેરફાર થયો, તો એ સમયની તુલના, બે વર્ષોની તુલના તો સમય દર્શાવે છે, બે જુદા જુદા પ્રદેશોની તુલના તો સ્થળની તુલના દર્શાવે છે, અને એ આપણે આંકડાકીય માહિતી દ્વારા જાણી શકીએ છીએ. ભારતમાં 1951ની તુલનામાં જો તમે જોઈ શકો છો, સમયની તુલના કરી કે 1951 એટલે કે ભારત આઝાદ થયો એ સમય, ત્યારથી 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા, તો બે સમયગાળા વચ્ચેના ફેરફારો છે એના વલણો આ આંકડાકીય માહિતી દ્વારા જાણી શકાય. દાખલા તરીકે કોઈ એક પાક લઈએ, કપાસનું ઉત્પાદન 2051માં કેટલું થતું હતું અને હવે 2015માં કેટલું થયું, તો બે સમયગાળાની આંકડાકીય રીતે તુલના, આંકડાકીય માહિતી પરથી તુલના થઈ શકે છે. કેટલાક પ્રમાણમાં ફેરફાર થયા, એમાં કેટલો ફેરફાર થયો એટલે કે કેટલા ટકા પહેલાં કરતાં ઉત્પાદન વધ્યું કપાસનું, દુનિયાના બે દેશો વચ્ચે એટલે કે સ્થળ વચ્ચે સરખામણી થઈ શકે છે. દાખલા તરીકે અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત અગત્યની છે. ભાઈ ખેત ઉત્પાદન હોય તો ચીન અને ભારત અને અમેરિકામાં ત્રણેયમાં કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો બીજા દેશોની સરખામણીમાં આપણું ઉત્પાદન કેવું છે, કેટલા પ્રમાણમાં આપણું ઉત્પાદન ઓછું છે અથવા તો કોઈ વસ્તુમાં કેટલા પ્રમાણમાં ઉત્પાદન વધારે છે, આવી બધી માહિતી એટલે કે બે પ્રદેશો અને બે સમયગાળા વચ્ચે તુલનાત્મક માહિતી છે, એના દ્વારા એ આપણે આંકડાઓ દ્વારા જ એનો સાચો ખ્યાલ આવે છે. હું એક સામાન્ય ઉદાહરણ એ પણ આપી શકીએ કે દાખલા તરીકે બે વિદ્યાર્થીઓ વર્ગમાં સાથે ભણે છે અને એમને સીધું એમ કહી દેવામાં આવે, પહેલાં 10મામાં બે ભણતા હતા અને સીધું એમ કહી દેવામાં આવે કે બે પાસ, તો બે પાસ છે પણ બેની સાચી તુલના થઈ શકશે નહીં, પરંતુ એની જગ્યાએ જો રિઝલ્ટને આંકડામાં રજૂઆત કરવામાં આવે અને તમે બંનેના રિઝલ્ટ જુઓ તો એકને 10માં 60% આવ્યા અને બીજાને 80%, તો તરત જ તમે તુલનાત્મક બેનો અભ્યાસ કરી શકશો કે જે 80% આવ્યા છે તે હોશિયાર છે અને 60% આવ્યા છે એના કરતાં થોડો ઓછો હોશિયાર છે. આ તમે એની તુલનાત્મક અભ્યાસ કરી શકો છો. એટલે આંકડાકીય માહિતી હોય તો આ રીતે બે સમયગાળા નો તમે તુલનાત્મક અભ્યાસ કરી શકો છો, તુલના કરી શકો છો. એટલે તુલનાત્મક અભ્યાસ માટે પણ આંકડાકીય માહિતી છે એ ખૂબ જ ઉપયોગી બને છે. ત્યાર પછી સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક માહિતીની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ જ મહત્વના છે. આંકડાકીય માહિતી અને આલેખો છે એ ખૂબ જ મહત્વના છે, અને આ બે ચિત્રો દ્વારા, ચિત્રના બે પ્રકારો છે, આકૃતિ અને આલેખ, અને એના દ્વારા તમે આ માહિતીને રજૂ કરી શકો છો. આપણે ઉપર જોયું તો આકૃતિ દ્વારા અને આલેખ દોરીને પણ એ રજૂઆત આપણે કરી શકીએ છીએ. સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે રજૂઆત થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતોની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે અને આલેખો પ્રમાણે પ્રથમદર્શીય સમજૂતી આપે છે. એટલે કે જે માહિતીને, દાખલા તરીકે ઉપર અહીં કોષ્ટક છે વિદ્યાર્થી મિત્રો, આને હું બોલીને સમજાવું કે ભાષા દ્વારા, તમારી સામે કોષ્ટક નથી ને, હું માત્ર ભાષા દ્વારા સમજાવું કે વિદ્યાર્થી મિત્રો, કિંમત વધે ત્યારે માંગ ઘટે અને કિંમત ઘટે ત્યારે માંગ વધે, હું માત્ર આ રીતે બોલીને સમજાવું અને પછી આ બધા આંકડાનું વિશ્લેષણ કરું તો સામાન્ય રીતે તમને સમજાશે નહીં, પણ જેવું તમે આ કોષ્ટક જોશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે અહીં જેમ જેમ કિંમત ઘટે છે તેમ તેમ માંગ પણ, જેમ જેમ કિંમત ઘટે છે તેમ માંગ વધે છે, અને જેમ જેમ કિંમતમાં વધારો થતો જાય છે તેમ માંગમાં ઘટાડો થાય છે. એટલે સચોટ જોતાની સાથે જ તમને એનું મહત્ત્વ, એનું જે પ્રતિકાત્મક બાબત છે તમને સમજાઈ જાય છે, અને આ રીતે તમે એ માહિતી છે એને સચોટ રીતે આંકડા દ્વારા સમજી શકો છો. તો આ રીતે
आंकड़ाकीय माहिती छे एने सिद्धांतोनी आधारभूततामां वधारो थाय छे। दशा अने दिशाना वलणों जाणी शकाय छे। तुलनात्मक अभ्यास थई शके छे अने संक्षिप्तमां रजूआत पण थई शके छे। तो आ रीते तमे आ आंकड़ाकीय माहिती छे एनुं महत्व छे ए लखी शको छो। હવે આંકડાકીય માહિતીને આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો। તો જ્યારે તમે આંકડાકીય માહિતીને આલેખ કે આકૃતિમાં રજૂ કરો છો વિદ્યાર્થી મિત્રો, ત્યારે કેટલીક બાબતોનું આપણે ધ્યાન રાખવું જરૂરી છે। તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે? આપણે અગાઉ જોયું કે ભાઈ કોઈ પણ માહિતી છે એને તમે ભાષા દ્વારા વર્ણન કરો એના કરતાં એ માહિતીને તમે આંકડાઓ અને ખાસ કરીને આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત કરો તો એ સહેલાઈથી સ્પષ્ટ રીતે સમજી શકાય। પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ કે આલેખ લખીએ ત્યારે કેટલીક બાબતોનું આપણે ધ્યાન રાખવું પડે છે। તો આંકડાકીય માહિતીને આકૃતિમાં કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત। અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં સંશોધનો, તારણો, સિદ્ધાંતો, ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે। આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતિકાત્મક રીતે આકર્ષક રૂપમાં રજૂ કરી શકાય છે। જે તમને આંકડાકીય માહિતી મળે છે અને તમે આકૃતિ દ્વારા અથવા તો આલેખ દ્વારા એને પ્રતિકાત્મક રીતે રજૂ કરી શકો છો કે એને જોતા જ તમને એ વાત સમજાઈ છે। આલેખ કે આકૃતિને સરળ રીતે સમજાવે છે પણ રજૂ કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે જે આ રીતે દર્શાવેલી છે। પહેલું છે વિશ્વસનીય પ્રાપ્તિસ્થાનો। તો વિદ્યાર્થી મિત્રો આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઇચ્છનીય છે। એટલે કે જે પણ આંકડો આપ્યો છે તમને એ આંકડાકીય માહિતી છે, કોઈ વિશ્વસનીય સંસ્થા પાસેથી મળેલી હોય તો એ વધારે આધારભૂત ગણાય છે। જેમ કે ભારતની આર્થિક સ્થિતિ જાણવા માટે રાષ્ટ્રીય સર્વે દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ બેન્કિંગના આંકડા જાણવા માટે, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા, ત્યાર પછી કેન્દ્ર સરકારનું નાણાં ખાતું, વસ્તી ગણતરીની બાબતો, રોજગાર વિનિમય કચેરીના આંકડાઓ પરથી બેરોજગારીનું પ્રમાણ, આ રીતે તમે આવી વિશ્વસનીય સંસ્થાઓમાંથી જો આંકડાકીય માહિતી પ્રાપ્ત કરી હોય તો એ વધારે આધારભૂત ગણવામાં આવે છે। એટલે આ રીતે પહેલું શું તો કે એનું જે આંકડાકીય માહિતીનું પ્રાપ્તિસ્થાન છે જેને તમે આકૃતિ દ્વારા રજૂ કરવાના છો વિદ્યાર્થી મિત્રો એ વિશ્વસનીય હોવું જોઈએ। બીજું સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ, બે કે વધુ ચલો વચ્ચેના સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી ઉપર એટલે કે એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવે છે। સ્વતંત્ર ચલ છે એને એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવે છે, જ્યારે પરતંત્ર ચલને ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવે છે। જેમ કે દેશ, વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલ છે, જ્યારે વસ્તી, આવક અને ઉત્પાદન એ પરતંત્ર ચલ છે। તો આ જે ચલો છે એને આપણે એક્સ ધરી પર દર્શાવશું। અહીં આપણે કોઈ પણ એક આકૃતિ લઈ અને એને જોઈ શકીએ છીએ, દાખલા તરીકે આલેખમાં રજૂઆત કરી છે વિદ્યાર્થી મિત્રો, તો આ જે એક્સ ધરી છે અને આ વાય ધરી છે, તો જે સ્વતંત્ર ચલો છે એ એક્સ ધરી પર દર્શાવાય છે, જ્યારે પરતંત્ર ચલો છે એ અહીં વાય ધરી પર દર્શાવે છે। એટલે એક્સ ધરી અને વાય ધરી પરની વિગતો છે એ યોગ્ય ચલ પર દર્શાવવી જોઈએ। એટલે ફરીથી યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે સ્વતંત્ર ચલ છે એ એક્સ ધરી ઉપર અને પરતંત્ર ચલ છે એ વાય ધરી ઉપર દર્શાવે છે। બે ચલ વચ્ચેના કાર્યકાળ સંબંધને
एक चल कारण रूप होय छे, जेम के वर्ष स्वतंत्र चल छे तो एक्स धरी पर दर्शावाय, अने उत्पादन परतंत्र चल छे तो ओ वाई धरी पर दर्शावाय। अहीं ज्यां बन्ने धरी भेगी थाय छे त्यां ओ तो ओ एक्स, अने विद्यार्थी मित्रों ओ वाय, आ रीते आपणे नी रजूआत करी शकीए छीए। जो कि अर्थतंत्र में मांगना नियम की रजूआत कारणरूप परिबल किंमत ऊभी धरी पर अने आधारित परिबल मांग आड़ी धरी पर दर्शावानी हवे परंपरा थई रही है, परंतु सामान्य रीते मोटे भागे एक्स धरी पर ज स्वतंत्र चल अने वाई धरी पर परतंत्र चल दर्शावे छे। हवे खास अगत्यनु स्केल मापनी पसंदगी, कि ज्यारे तमे आकृति के आलेख दोरो छो त्यारे योग्य स्केल माप मेळवो पड़े छे। एटले के खास तो तमे आलेख पर दोरो छो त्यारे एनु स्केल माप योग्य लेवू पड़े छे। जेम के अहीं फरीथी एने आकृति द्वारा आपणे स्पष्ट जोईए तो अहीं तमे जोई शकशो के एक्स अक्ष पर वर्ष अने वाई अक्ष पर 0.5 सेमी बराबर 10 टन। तो योग्य स्केल माप लेवाथी आकृति छे वधारे मोटी अथवा तो आलेख पत्र पर दौड़ता हो तो आलेख पत्र की बाहर निकली जाए नहीं, एटले योग्य स्केल माप लेवू कि आ आकृति आटला पेज नी अंदर अथवा तो आ ग्राफ पेपर में समय जैसे आलेख पत्र ने अपने आलेख है सामान्य ग्राफ पेपर पर दौड़ता हो तो ये ग्राफ पेपर पर समय जैसे एवं अपन ने अंदाज लई अने ए प्रमाणे योग्य स्केल मापनी पसंदगी करवी जोईए। समय ने लगती बाबत हो तो 10 वर्ष माटे एक स्केल नक्की करीने रजूआत थाय। उदाहरण आप्युं छे, एक बार जो स्केल माप नक्की करो ये अपने रजूआत में जाळवू पड़े, एटले के एक वक्त ये आखी आकृति दौरीए त्यारे पछी एटलू ज स्केल माप छे दरेक स्तंभों में जळवावू जोईए। दाखला तरीके 1 इंच बराबर 5 वर्ष नक्की करो, पछी दरेक 5 वर्षनो वधारो बतावा माटे 1 इंच प्रमाण ज आगळ वधवू। मोटी आंकड़ाकीय माहिती आकृति में टूंक में रजूआत करती वक्त जे ते धरी पर SS नी निशानी करवामां आवे छे, एटले के मोटी माहिती जो रजू करो तो आ निशानी करी अने यहाँथी तमे शुरुआत करी शको छो। दाखला तरीके माहिती 120 થી ન ચાલુ થતા મોટી સંખ્યાથી શરૂ થતી હોય તો તમે ત્યાં SS કરી અને ત્યાંથી માહિતીની શરૂઆત કરી અને મોટી માહિતીને પણ આલેખ પર દોરી શકો છો। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આકૃતિ કે આલેખ દોરતા હોય ત્યારે આ ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે, જેમ કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, સ્વતંત્ર અને પરતંત્ર ચલ અને સ્કેલ માપની પસંદગી। તો આટલે સુધી વિદ્યાર્થી મિત્રો આપણે અહીં અભ્યાસ રાખીએ। આગળ હવે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆતના મુદ્દા સાથે આપણે ફરી મળીશું અને એનો ખ્યાલ મેળવીશું। જય હિન્દ।